नमस्कार मित्रों, હું છું આપણો દોસ્ત પ્રતિક આહીર અને આપ સૌની સહિયાર YouTube ચેનલ એટલે કે પ્રતિક આહીર MPSW માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હવે આજે હું તમારી સમક્ષ જે છેલ્લા તમે ઘણા સમયથી જે પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા એ પરીક્ષાના એમ કહેવાય કે ગણતરીના કલાકો હવે તમે ગણી રહ્યા છો, બરાબર. અને થોડાક જ દિવસો બાકી છે, થોડીક જ મિનિટો બાકી છે અને મિત્રો થોડીક જ સેકન્ડ બાકી છે કે જે આવનારી પરીક્ષા એટલે કે મે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફોર્મ ભરાઈ ગયા હતા અને કોરોના કાળના કારણે જે પોસ્ટપોન્ડ થઈ હતી એની ઓલરેડી ડેટ આવી ગઈ છે. એટલે કે ભાઈ 28 તારીખે 28 તારીખ મિત્રો હોળીનો તહેવાર, બરાબર. ઘણા લોકો હોળીના તહેવારની અંદર અત્યારે એમ કહેવાય કે મશગુલ હશે, પરંતુ મિત્રો આપણી હોળી એટલે કે ધૂળેટી આપણું બેસ્ટ આપીને આપણે ઉજવવાની છે. એટલે કે ભાઈ આપણે જે જોયેલું સપનું છે, બરાબર, તમારી પાછળ ઘણા બધા લોકોએ એક સપના જોયા હશે કે ભાઈ મારો દીકરો અથવા તો મારો હસબન્ડ, બરાબર, કે જે આ એક પરીક્ષાની અંદર પાસ થઈ જાય તો અમારી જે જિંદગી જે છે જે તમારા સપના છે એ તમે આ નોકરી હસ્તક તમે તમે પૂરા કરી શકો. તો મિત્રો વધારે ખાસ કરીને મારે તમારી સમક્ષ વાત નથી કરવી, પરંતુ મેં તમને કીધું તું એમ કે ભાઈ છેલ્લા દિવસોની અંદર, બરાબર, કે એક પરીક્ષાને અનુલક્ષીને જે વાસ્તવિકતાનું જે પેપર છે એના આપણે નજીક કઈ સુધી જઈ શકીએ તો એવા તો કયા મુદ્દા આપણે છે, બરાબર, કે જે વારે ઘડીએ પરીક્ષાની અંદર પૂછાય છે. અને ખાસ અહીંયા મિત્રો હું થોડીક સ્પષ્ટતા પર કરવા માંગીશ, કારણ કે આની પહેલા જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું પેપર લેવાયું હતું એમાં પણ સિલેબસ અલગ હતો અને હાલ જે પરીક્ષા લેવાવાની છે તો એની અંદર પણ મિત્રો સિલેબસ અલગ છે. તો ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ જે વીએમસી વાળા છે બેઠે બેઠું પેપર છાપી નાખતા હોય છે. તો મિત્રો આની સાથે હું ક્યાંક સહમત નથી, એવું દર વખતે જરૂરી ન હોય, બરાબર. પરંતુ આપણે પૂરી ડેડિકેશનથી તૈયારી તમે કોઈ કરેલી હશે અથવા તો અત્યારે તમારી ચાલુ જ છે, બરાબર. પરંતુ મિત્રો ખાસ કરીને તમારું મેરિટમાં આવું કે ન આવું એ કયા માર્ક તમારે ખાસ કરીને નક્કી કરતા હોય છે, તો ભાઈ ખાસ કરીને હેલ્થના જે ટોપિક છે, હેલ્થના જે માર્ક છે, એટલે કે 50 માર્કનું 100 માર્કનું પેપર છે એમાં 50 માર્કના હેલ્થના ટોપિક છે. મારા અંદાજ મુજબ મિત્રો 50 માર્કનું છે, પરંતુ 55-60 સુધી જે હેલ્થનું પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. હવે મિત્રો હું દર વખતે હેલ્થના આપણે ટોપિક ઉપર ભાર આપવાની વાત કરતો હોઉં છું, પરંતુ બોર્ડ ઉપર આપ જોઈ શકતા હશો કે ભાઈ છેલ્લો હથોડો, બરાબર. મિત્રો જો ઘણા બધા આપણા પરીક્ષાની અંદર પાસ થવા માટે પરિબળો કામ કરતા હોય છે અને એમાં પણ લાસ્ટ છે છેલ્લા દિવસો હોય છે, જેમ કે જે મેચનો જે આખરી રમ હોય છે, બરાબર, કે જે મેચ જીતવાની જે આખી જીત હોય છે એ છેલ્લા બોલ સુધી મિત્રો કો ટકી રહેતી હોય છે. તો એ જ રીતે આપણી મહેનત આપણું મેરિટમાં આવવું કે ન આવવું, બરાબર, એ છેલ્લી મિનિટો એટલે કે છેલ્લા સેકન્ડો સુધી લાગુ પડે છે આપણા માટે. અને મિત્રો ખાસ છેલ્લો થોડો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના છેલ્લા દિવસોની અંદર આપણે હેલ્થના એવા તો કયા ટોપિક કે જે ક્યાંક તમે નજરઅંદાજ કરી રહ્યા હોય, બરાબર, નજરઅંદાજ તો નહીં જ કરી રહ્યા હોય, પરંતુ ઘણા બધા મિત્રો ના ફોન અને મેસેજ હતા કે ભાઈ લાસ્ટના દિવસોની અંદર કયા ટોપિક ઉપર જાતા જતા આપણે એક વખત નજર નાખી લેવી જોઈએ. તો મિત્રો આપની સમક્ષ મેં જે કંઈ પણ ટોપિક લખેલા છે તો એ ટોપિક મિત્રો ખાસ, બરાબર, ઘણા બધા મિત્રોએ કરેલા હશે, પરંતુ હવે આ ટોપિકની અંદર ખાસ કરીને આપણે સેના ઉપર ભાર આપવું જોઈએ જે અત્યાર સુધી જે પેપર પૂછાયેલા છે મિત્રો એના ઉપર. તો મિત્રો ખાસ બધા મિત્રો FSW બહેનો MPSW ભાઈઓ, બરાબર, બધાને વિનંતી છે મિત્રો કે દર વખતે જે કંઈ પણ પ્રશ્ન આડકતરી રીતે પૂછાતા હોય છે એ આવા ટોપિકમાંથી જ પૂછાતા હોય છે. અને ખાસ વિનંતી કરીશ મિત્રો કે અહીંયા જે બોર્ડ ઉપર જે લખેલા છે, બરાબર, એ બધા એવા પોઈન્ટ છે કે જેમાંથી દર વખતે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે. તો હવે મિત્રો વધારે ચર્ચા નથી કરવી, પોઈન્ટ ટુ પોઈન્ટ હું તમને સમજાવવાની કોશિશ કરીશ. મારી મિત્રો આ વિડીયોના માધ્યમથી એક જ ઉદ્દેશ્ય છે કે તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે, બરાબર. જેમ કે આની પહેલાની ઘણી બધી એક્ઝામની અંદર લાસ્ટ કલાક બે કલાકની અંદર લાઈવ આવીને મેં તમને ઘણું બધું કોઈ વખત કીધેલું છે કે ભાઈ આ વખતે એક્ઝામમાં આવું પૂછાશે અથવા તો, બરાબર, હેલ્થની બાબતમાં આવું આવું ધ્યાન રાખવું પડે. તો મિત્રો પહેલો પોઈન્ટ છે આપણે રોગો, બરાબર. હર હંમેશા હું વાત કરતો હોઉં છું કે ભાઈ રોગોના પ્રશ્નો તો હોય જ છે,
परंतु मित्रों मारी तमने खास सलाह छे, रोगो तो खास वस्तु तमारे को करवी ज पड़े, परंतु वीएमसी नी जे काई पण एग्जाम छे एनी अंदर एनवीबीडीसीपी ना जे रोगो छे एनी पर खास भार आवजो, बराबर। હવે હું સમજી શકું છું કે ભાઈ સવિસ્તાર તમે ન વાંચી શકો, તો મિત્રો આ લાસ્ટ ટાઈમ ની અંદર તમે જે વન લાઇનર તમારી પાસે જે કંઈ પણ હોય એની ઉપર ભાર આપજો, બરાબર। ખાસ કરીને રોગોની અંદર તમારે કેવા પોઈન્ટ કરવા પડે, તો દર વખતે મિત્રો પૂછાતા હોય છે નીચેનામાંથી કયા રોગ વાયરસ દ્વારા ફેલાય છે, બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, ફૂગ દ્વારા ફેલાય છે, બરાબર। તો આવા પોઈન્ટ તમારે સૌથી પહેલા કરવા પડે। સ્વાભાવિક છું તમને અત્યારે મનની અંદર પ્રશ્ન થતા હશે કે ભાઈ આવા પ્રશ્નો અમને આવડે છે, નો ડાઉટ તમને આવડતા હશે, ખૂબ સારી બાબત કહેવાય, પરંતુ ઘણા બધા એવા રોગો છે કે જ્યારે પરીક્ષાની અંદર જ્યારે તમારી સમક્ષ પ્રશ્નો આવે છે તો તમને કન્ફ્યુઝન થતું હશે કે ભાઈ વાયરસથી ફેલાય છે, બરાબર, પ્રજીવથી ફેલાય છે, અથવા તો બેક્ટેરિયાથી ફેલાય છે, અથવા તો ફૂગ દ્વારા ફેલાય છે। તો આવા જે કન્ફ્યુઝન વાળા જે પોઈન્ટ છે મિત્રો એના ઉપર ખાસ ભાર આપજો, બરાબર। જેમ કે કોલેરા, ટાઇફોઇડ, બરાબર, ઉરી, અછબડા, બરાબર, આ બધા મિત્રો એવા રોગ છે કે ક્યાંક ને ક્યાંક તમને કન્ફ્યુઝન થતો હશે। ખાસ કરીને મિત્રો રોગોના જે છે એ ખાસ કરીને એના મુખ્ય લક્ષણો, બરાબર, નીચેનામાંથી ટાઇફોઇડ રોગ છે એનું મુખ્ય લક્ષણ કયું, બરાબર। તો આવા પણ પ્રશ્ન જે છે એ દર વખતે મિત્રો પૂછાય જતા હોય છે, અને એમાં પણ મિત્રો ખાસ કરીને જે કોરોના જે અત્યારે મહામારી ચાલી છે એ તમારે ખાસ કોરોના અને બર્ડ ફ્લૂ, બરાબર, કે જે ગુજરાતની અંદર અત્યારે ખૂબ ચર્ચામાં છે, બરાબર। તો મિત્રો આવા જે રોગોના જે કંઈ પણ વનલાઇનર તમારી પાસે હોય તો આ વનલાઇનર ઉપર અત્યારે ભાર આપવો જોઈએ। ટૂંકમાં એટલું જ હું કહીશ કે રોગોના નામ, બરાબર, એના પેટા પ્રકાર, ખાસ કરીને વાયરસના નામ, બેક્ટેરિયા દ્વારા થતા અને ખાસ કરીને ફૂગ દ્વારા થતા જે કંઈ પણ રોગો છે સેનાથી ફેલાય છે, બરાબર, એના મુખ્ય લક્ષણો, એની ટ્રીટમેન્ટ, આટલી વસ્તુ મિત્રો તમારે યાદ રાખવી જોઈએ। અને ખાસ મિત્રો કે એના જે તે રોગોના ટેસ્ટ, બરાબર, જે તે ગવર્નમેન્ટની અંદર જે થતા હોય છે તો એ ટેસ્ટના નામ પણ રોગોની અંદર તમારે યાદ રાખવા પડે, બરાબર। પછી મિત્રો રસીકરણ, બરાબર, એક પણ એક્ઝામ એવી નહીં હોય કે જેમાં રસીકરણનો પ્રશ્ન નહીં હોય। હું હર હંમેશ કહેતો હોઉં છું રસીકરણ જે છે એફએસડબલ્યુ બહેનોનો એક એમ કહેવાય કે સેવાનો મહત્વનો ભાગ છે, પરંતુ મિત્રો અહીંયા રસીકરણ છે એમપીએસડબલ્યુ ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ અગત્યનું બની રહે છે। કેમ? કારણ કે રસીકરણ હાલ ખૂબ ચર્ચામાં છે। કઈ રીતે? તો કે ભાઈ કોરોના કાળની અંદર અત્યારે જે ગવર્નમેન્ટ દ્વારા જે રસીકરણ આપવામાં આવે છે, અને હર હંમેશ આ તો કોરોનાની મહામારી અત્યારે આવી, પરંતુ પહેલા આની કોરોના પહેલા પણ જેટલી પણ પરીક્ષા લેવાય છે એમાં રસીકરણના પ્રશ્નો મિત્રો તમે જોયા હશે, બરાબર। તો ખાસ મિત્રો રસીકરણના કયા પોઈન્ટ ઉપર ધ્યાન આપો, તો ખાસ કરીને મિત્રો તમારે રસીકરણ ઉપર, બરાબર, એક તો કે ખાસ કરીને જે રસી આપવામાં આવે છે એ રસીનું નામ, બરાબર, રસીના ડોઝ, સમજી શકું છું તમને આ બધા પ્રશ્ન હેલા લાગતા હશે, બરાબર, પરંતુ મિત્રો જ્યારે પરીક્ષાની અંદર આવે ત્યારે ઘણા બધા કન્ફ્યુઝન થતા હોય છે, એટલે ખાસ મિત્રો હું એની ઉપર ભાર આપું છું કે જે જે પોઈન્ટ કહો એક વખત તમે એવું લાગે તો વિડીયો પુશ કરીને તમે લખી લેજો કે ક્યાંક આવા મારા મુદ્દા જોવાના નથી રહી ગયા, બરાબર, પછી ક્યાંક એવું ન થાય કે વિડીયો જોયા પછી પરીક્ષા આપ્યા પછી તમને એવું થાય કે ભાઈ ખાસ કરીને મેં આ પોઈન્ટ જો કરી લીધા હોત તો અત્યારે મારે એક બે માર્ક, બરાબર, એક બે માર્ક મને પાસ કરવામાં ખૂબ જ સફળતા અપાવત, બરાબર। તો મિત્રો ખાસ કરીને રસીકરણના નામ, બરાબર, અને બીજી વસ્તુ તો કે ભાઈ રસીકરણનો જે કઈ ડોઝ છે, બરાબર, કઈ રસીની અંદર કેટલા ડોઝ આપવામાં આવે છે, પછી તો કે ભાઈ શરીરના કયા ભાગની અંદર આપવામાં આવે છે, જમણા હાથની અંદર આપવામાં આવે છે, ડાબા હાથની અંદર આપવામાં આવે છે, ડાબા પગની અંદર અથવા તો જમણા પગ, બરાબર, આ રીતે એના પોઈન્ટ કરવા છે। પછી તો કે ભાઈ ખાસ કરીને રસી જે છે કયા રૂટ દ્વારા આપવામાં આવે છે, બરાબર, ઇન્ટ્રાડર્મલ, ઇન્ટ્રામસ્ક્યુલર, બરાબર, સબક્યુટેનિયસ, ઇન્ટ્રાવિનસ, બરાબર, તો આ ખાસ કરી પછી તો કે જે તે ઇન્જેક્શન ઘણી બધી જેમ કે રોટાવાયરસની અંદર કયા ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે ખાસ કરીને એફએસડબલ્યુ માટે, તો એપ્લિકેટર ઇન્જેક્શન દ્વારા જે સિરીજ છે, બરાબર, એ સિરીજના નામ પણ તમારે મિત્રો યાદ રાખવા પડશે। પછી ખાસ કરીને રસીકરણની અંદર જે રસી આપવામાં આવે છે એ કયા રોગની સામે રક્ષણ આપે છે, બરાબર, આ મહત્વનું છે। ત્યારબાદ જોઈએ તો કે રસીકરણ જે છે એ કઈ રસી લાઈવ છે, કઈ રસી જીવંત છે, ઘણી બધી રસી એવી છે કે જે જીવંત પણ છે અને જે મૃત પણ છે, તો રસીકરણના મિત્રો આટલા પણ તમારે ખાસ કરવા પડે। બીજી વસ્તુ એ કે મેં સાઈડમાં લખેલું છે કે ભાઈ કોરોના, કોરોનાની મિત્રો ખાસ તમારી પાસે જેટલી માહિતી હોય એક વખત વાંચી લેજો, કારણ કે કોરોનાના આપણે એવું જરૂરી નથી કે ભાઈ કોરોના પૂછાય કે ન પૂછાય, પૂછાય તો પણ ભલે અને ન પૂછાય તો પણ ભલે, કોરોનાનો પોઈન્ટ છે એ મિત્રો તમારે ખાસ કડકડાટ કરવો પડશે।
કારણ કે ક્યાંક જો કોરોનાનું કારણ કે અત્યારે ઘણી બધી એવી માહિતી આવી ગઈ છે કે જે તમારી પાસે ન હોય અને એમાં પણ મિત્રો ખાસ કરીને કોરોના બરાબર રસીકરણ ખાસ કરીને જે રસીકરણની અપડેટ જે આવે છે કઈ સાઇટ ઉપરથી આવે છે એનો હેડલિંગ કોણ કરે છે કઈ રસી છે એ રસીની કઈ ઇન્સ્ટિટ્યુટે બનાવેલી છે બરાબર અને ખાસ કરીને કરંટના મુદ્દા બરાબર કોણે કોણે રસી લીધી છે ક્યાં લીધી છે બરાબર મિત્રો તો ખાસ કરીને કરંટ બેઝ ઉપર જે કે પણ કોરોનાના વેક્સિન બાબતની જે કે પણ રસીઓ છે બરાબર અને એમાં ખાસ કરીને અત્યારે જે કે પણ કોવિડશિલ્ડ કે જે કઈ પણ રસી વપરાય છે એના પૂરા નામ અથવા તો આઈસીએમઆર તો મિત્રો ખાસ યાદ રાખજો આઈસીએમઆર ની સંસ્થા જે કઈ પણ છે એને તમારે ભૂલવાની નથી બરાબર કારણ કે અને ખાસ કરીને સીરમ ઇન્સ્ટિટ્યૂટ બરાબર તો આવી ઘણી બધી એવી સંસ્થા છે કે જે તમારે ભૂલવાની નથી પરીક્ષાની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક તમને આ વાજ માર્ક છે કે તમને એક બે માર્ક તમને અપ લઈ જઈ શકે છે બરાબર તો મિત્રો રસીકરણની અંદર આટલી માહિતી તમારે કરવી ફરજિયાત છે ત્યારબાદ જોયું છે માતા અને બાળક બરાબર આ ચેપ્ટર મિત્રો ઘણું બધું મોટું છે પરંતુ માતા અને બાળકની અંદર જો વાત કરીએ તો કે ભાઈ ખાસ કરીને એક બાળક જ્યારે જન્મે છે ત્યારે એને કયા કયા રોગો અથવા તો જન્મજાત રોગો બરાબર પછી કેવા લક્ષણો જોવા મળે છે પછી ખાસ કરીને બાળકને જે કુપોષણ હોય છે બરાબર અતિ કુપોષણ હોય છે તો એના માટે સરકારે અત્યારે કઈ કઈ યોજનાઓ લોન્ચ કરી છે એ યોજનાની અંદર કેવા કેવા ખાસ કરીને એમ કહી શકાય કે લાભ મળે છે બરાબર અત્યારે જોઈ શકીએ છીએ કે ભાઈ અતિ કુપોષણ ને કુપોષણ ઉપર ગવર્નમેન્ટ ખૂબ ભાર આપે છે અને એમાં પણ ખાસ કરીને આ વખતના બજેટની અંદર કુપોષિત પૂર્ણ યોજના બરાબર આવા ઉપર ખૂબ ભાર આપેલા છે મિત્રો તો આવા મુદ્દા તમારે ખાસ કરવા પડે બીજી વસ્તુ એ કે જ્યારે પણ બાળક જન્મે છે ત્યારે જ્યાં સુધી 5 વર્ષ અથવા તો પોતે સ્કૂલે ન જઈ જ્યારે સ્કૂલે જાય છે ત્યાં સુધીના અંતરગાળાની અંદર કેવા કેવા નાના બાળકોને રોગો થઈ શકે છે અને તેના લક્ષણો બરાબર પછી તો કે ખાસ કરીને શિશુ કોને કહેવાય બરાબર બાલ્યાવસ્થા કિશોરાવસ્થા તો આવા ઘણા બધા પોઈન્ટ છે મિત્રો કે જે બાળકોના પોઈન્ટ આપણે કરવા પડે બીજી વસ્તુ એ કે જે કંઈ પણ બાળકોને રસીકરણ આપવામાં આવે છે એ તમારે ખાસ કરવું પડે બરાબર બાળકોનો મિત્રો જ્યારે પણ તમે પોઈન્ટ કરો ત્યારે સાથે સાથે તમારે કુપોષણને અનુલક્ષીને પણ બંને રીતે તમારે કરવું પડે પછી બાળકોની અંદર જો કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી જોવા મળે છે તો તેની સારવારના મુદ્દા પણ આપણે કરવા પડે બરાબર પછી ખાસ કરીને જોઈએ છીએ તો કે માતા એક માતા જ્યારે પોતે એક બાળકને જન્મ આપે છે અથવા તો એક પોતે પ્રેગ્નન્ટ થાય છે ત્યારથી લઈ અને માતા એટલે કે બાળકને જન્મ આપે ત્યાં સુધીના જે કંઈ પણ મુદ્દા છે એ તમામે તમામ તમારે કરવા પડે જેમ કે જોખમી માતા છે માતાને ટીડીના ઇન્જેક્શન આપવામાં આવે છે પછી તો કે ખાસ કરીને કાંગારુ મધર કેર બરાબર પછી જ્યારે એક બાળક જન્મે છે ત્યારે કેવા કેવા પ્રકારના લક્ષણો બરાબર ઘણી બધી વખત માતાઓ જે કુપોષિત માતા હોય છે જે એમ કહેવાય કે પોષણને પોષણ પૂરું ન મળતું હોય અને બાળકને જ્યારે જન્મ આપે તો ત્યારે ઘણા બધા કોમ્પ્લિકેટ એવા પ્રશ્નો છે કે જેને મેડિકલ લાઈનની ભાષાની અંદર એ લોકો મૂકતા હોય છે પ્રશ્ન આપણી સમક્ષ અને આ પ્રશ્ન જો તમને એનું ગુજરાતી આવડતું હોય તો તમે એના પ્રશ્નનો સારી રીતે જવાબ આપી શકો છો બરાબર તો મિત્રો ખાસ કરીને માતા અને બાળક આ બે ચેપ્ટર એવા છે કે જ્યારે પણ કરો ત્યારે સાથે સાથે એના કુપોષણને અનુલક્ષીને સરકારની યોજના અને એના જે કંઈ પણ પોઈન્ટ છે બરાબર જેમ કે ગ્રોથ ચાર્ટ છે પાર્ટોગ્રાફ ચાર્ટ છે બરાબર અપગોર સ્કોર છે તો આવા ઘણા બધા કે જે ટૂંકમાં પીએચસી અથવા તો અર્બન હેલ્થ સેન્ટર ઉપર જે કંઈ પણ કામગીરી કરવામાં આવે છે તો એની અનુલક્ષીને પોઈન્ટ આપણે કરવા પડે પછી કે ભાઈ પોષણ બરાબર કારણ કે સરકાર અત્યારે આપણે જોઈ રહ્યા છો કે જેમ કે બજેટની અંદર પણ પોષણને ઉપર ખૂબ ભાર આપ્યું છે કારણ કે મુખ્ય મુદ્દો શું હોય છે તો કે ભાઈ માતા મરણ અને બાળ મરણને ઘટાડવું એના માટેનું પોષણ કે જો એને પૂરતું પોષણ મળે તો એના માતા મરણ અને બાળ મરણ ઘટી શકે છે પરંતુ પોષણ તો આપણે કરવાનું જ છે બરાબર પરંતુ કયા તો કે ખાસ કરીને ગવર્નમેન્ટની અંદર જે પૂર્ણ શક્તિ છે માતૃશક્તિ છે બરાબર બાળ શક્તિ છે આવા જે કંઈ પણ પોષણ આપવામાં આવે છે આ ઉપરાંત આયર્ન ફોલિક એસિડની ગોળી છે કઈ ગોળીની અંદર કેટલું એનું કોઈ તત્વ હોય છે બરાબર પછી કયા વિટામિનથી કયા રોગો થાય છે બરાબર એના વૈજ્ઞાનિક નામો બરાબર પછી ખાસ કરીને આપણે જોઈએ છીએ તો કે ભાઈ એની પાછળ જે શરીરના તંત્રો કયો કામ કરતા હોય છે પાચન તંત્ર હોય છે રુધિરાભિસરણ તંત્ર હોય છે બરાબર ચેતાતંત્ર હોય છે તો આવા આપણને વિજ્ઞાનને અનુલક્ષીને જે પ્રશ્ન પૂછાય શકવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો તો એ પણ તમારે કરવા પડે પછી ખાસ કરીને આરોગ્ય દિવસો આમ આપણને મિત્રો એવો છે કે એક વાર તમને આપશે ને આપશે બરાબર એટલે ખાસ યાદ રાખજો કે ભાઈ આપણે અત્યારે માર્ચની અંદર છે તો એના આગલા ત્રણ મહિનામાં જે કંઈ પણ દિવસ આવે છે અને પાછલા જે ત્રણ મહિનાની અંદર ખાસ અને અત્યાર સુધીમાં જે કંઈ પણ દિવસો મહત્વના ગયા છે
એ તમારે ખાસ મિત્રો કરવા પડે અને એમાં પણ મિત્રો ખાસ યાદ રાખજો સંભવિત છે બરાબર પૂછાય ન પૂછાય ખાસ કરીને મહિલા દિવસ જે ગયો છે તો એ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે બરાબર તો એ ખાસ કરજો મિત્રો અને જે આરોગ્યના દિવસો છે એ મિત્રો ખાસ ગોખી નાખજો જે રીતે યાદ રહે એ રીતે બરાબર કારણ કે આરોગ્યના દિવસો હર હંમેશ 1 થી 2 માર્કની અંદર હોય છે અને એની થીમો પણ કરવી તમારે જરૂરી બને છે બરાબર પછી આપણે જોઈએ છે પાણીનું ક્લોરિનેશન બાયોમેડિકલ વેસ્ટ દર વખતે 1 થી 2 માર્કના પ્રશ્નો આપણને આ પ્રશ્નો જે છે એ આપણને માર્ક અપાઈ જતા હોય છે પાણીનું ક્લોરિનેશન ગામડાના વિસ્તારની અંદર ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર અને બાયોમેડિકલ વેસ્ટ બરાબર કયો કચરો શેની અંદર નાખવામાં આવે છે મિત્રો એ તમને બધાને ખૂબ જાણ છે એટલે એ પોઈન્ટ છે એ તમારે ખાસ કરવા પડે પછી આપણે જોઈએ તો કે ભાઈ યોજનાઓ બરાબર આરોગ્ય લક્ષી મિત્રો યોજનાઓ તમારે 1-2 માર્ક તમને અપાવશે બરાબર 100% અંદાજપત્રની અંદર જે કંઈ પણ મારી ટેલિગ્રામ ચેનલની અંદર 52 પેજની પીડીએફ છે 100% તમને ક્યાં આપણા હેલ્થની બાબતને અનુલક્ષીને પણ જે યોજનાઓ છે એ ખૂબ જ તમને મદદરૂપ થશે તો આ જે કઈ યોજના છે એ મિત્રો તમારે ખાસ કરવા વિનંતી બરાબર પછી તો કે ભાઈ હાલના આરોગ્યના મુદ્દા એવા તો કયા મુદ્દા છે મિત્રો કે જે હાલ ખૂબ ચર્ચામાં છે કે જે કરંટની અંદર છે જેમ કે ન્યુમોનિયા માટે એક અત્યારે કહું જે કો રસી શોધાય છે પછી તો કે ભાઈ સરકાર અત્યારે બાળ મરણ અને માતા મરણ ઘટાડવા માટેના ઘણી બધા પ્રોગ્રામો લોન્ચ કરેલા છે ટૂંકમાં હું તમને કહી શકું કે ભાઈ અત્યારે કરંટની અંદર જે કંઈ પણ આરોગ્યના મુદ્દાઓ છે બરાબર જેમ કે મેં તમને કીધું કે અત્યારે ઇન્સ્ટિટ્યૂટ ખૂબ ચર્ચામાં છે બરાબર આઈસીએમઆર ડબલ્યુએચઓ યુનિસેફ બરાબર તો આ બધા આપણા આરોગ્યના મુદ્દા કરંટના થઈ ગયા તો આવા મુદ્દાઓ ઉપર ખાસ તમારે ભાર આપવો પડે પછી તો કે ભાઈ આરોગ્યની સમિતિ બરાબર આ સમિતિ મિત્રો એવી છે જો પૂછાય જાય તો પૂછાય જાય જો ન પૂછાય તો ન પૂછે પરંતુ મિત્રો ખાસ યાદ રાખજો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે રીતે સમિતિ પૂછાઈ ગઈ હતી બરાબર તો એ રીતે હર હંમેશ આરોગ્યની જે કોઈ સમિતિ છે ભોર સમિતિ છે કૃષ્ણ સમિતિ છે બરાબર કૃષ્ણ સમિતિને યાદ રાખજો મિત્રો કારણ કે જે ખાસ કરીને 1982 ની અંદર જે શહેરી વિસ્તાર માટે જે એને આરોગ્યની નીતિ ઘડી કારણ કે આપણે શહેરી વિસ્તારની અંદર પરીક્ષા આપવા જવાની છે એટલે આ જે કંઈ પણ જે કોઈ સમિતિ છે એવી 8-9 જેટલી સમિતિ છે કે તમામે તમામ સમિતિ છે એ મિત્રો તમારે કરવી પડે એટલે કે જેના કારણે જો આ સમિતિની સાર અથવા તો આ સમિતિની મૂળ શું ભલામણ હતી એ તમને જો પૂછાઈ જાય તો આપણો એક માર્ગ રોકડો બની જાય પછી આપણે જોઈએ તો કે જીપીએમસી એક્ટ મિત્રો એક ખાસ યાદ રાખજો આ પોઈન્ટને આપણે નજરઅંદાજ ન કરી શકીએ કેમ ન કરી શકીએ ઘણા બધા મિત્રો એવું છે કે ભાઈ આનો તો પર્ટિક્યુલરલી કોઈ ઉલ્લેખ થયો નથી પરંતુ મિત્રો હું તમને એક વસ્તુ કહું છું કે એવું જરૂરી નથી કે ન પૂછાય હેલ્થ ને રિલેટેડ જે કંઈ પણ મુદ્દા છે બધા પૂછી શકે અગાઉની એક્ઝામમાં હું સમજી શકું છું 80 માર્ક જેટલું જે છે એ હેલ્થ નું તો 10 માર્ક જીપીએમસી એક્ટ હતું અને 10 માર્ક છે એ આપણે ખાસ કરીને જીકે હતું બરાબર એટલે જીપીએમસી એક્ટ મિત્રો હું તમને એટલું કહીશ કે અગાઉની પરીક્ષામાં જે કંઈ પણ પ્રશ્ન પૂછાયા છે એને અનુલક્ષીને ખાસ કરજો અને બીજી એક વસ્તુ મિત્રો એપિડેમી એક્ટ બરાબર એપિડેમી એક્ટ પછી એમટીપી એક્ટ છે બરાબર આવા જે કંઈ પણ એક્ટ છે જે આરોગ્યને અનુલક્ષીને જે કાયદાઓ ઘડાયેલા છે આ કાયદાઓ ક્યારે અમલમાં આવ્યા છે બરાબર એની શું ખાસ કરીને પબ્લિક માટે કઈ રીતે ઉપયોગી બને છે તો આવા તમામે તમામ પોઈન્ટ તમારે કરવા જોઈએ બરાબર મિત્રો આરોગ્યના આટલા પોઈન્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક તમને ખૂબ આની કરતા વધારે પણ છે પરંતુ આટલા પોઈન્ટ મિત્રો એવા છે કે જે હર હંમેશ પૂછાતા હોય છે બરાબર એટલે ખાસ મિત્રો આટલા પોઈન્ટ છે એ આશા રાખું છું કે પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થઈ શકે પછી મિત્રો આપણે જોઈએ કે ભાઈ જીકે છે વ્યાકરણ મિત્રો ખાસ કરીને તમારું મેરિટમાં આવું કે ન આવું એ કયા પોઈન્ટ નક્કી કરશે તો કે ભાઈ ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ અને ખાસ કરીને હેલ્થ બરાબર મિત્રો 20 માર્કનું ગુજરાતી વ્યાકરણ છે ઇંગ્લિશ કરતા પણ વધારે બરાબર એટલે મિત્રો ખાસ કરીને 50 માર્કનું હેલ્થ અને 20 માર્કનું ગુજરાતી વ્યાકરણ અને ભાષા બરાબર મિત્રો એક વસ્તુ યાદ રાખજો હજી હેલ્થમાં તો મેં તમને કીધું કે આમાંથી પૂછાઈ શકે આમાંથી ન પૂછાઈ શકે બરાબર પરંતુ એક મિત્રો ખાસ યાદ રાખજો કે વ્યાકરણ છે હર હંમેશ ખબર જ છે કે સમાસ પૂછાવાના જ છે અલંકાર પૂછાવાના જ છે જોડણી પૂછાય જ છે સમાનાર્થી પૂછાય જ છે રૂઢિપ્રયોગ પૂછાય જ છે બરાબર તો આ મિત્રો તમને ખબર જ છે પૂછાય છે તો ખાસ પાઠ્યપુસ્તક ઉપરના જે કંઈ પણ પોઈન્ટ છે એ મિત્રો ખાસ યાદ રાખજો હર હંમેશ એ લોકો ત્યાંથી પ્રશ્ન ઉઠાવી અને મૂકી દેતા હોય છે તો વ્યાકરણની અંદર જે કંઈ પણ પોઈન્ટ છે એ તમારે ખાસ કરવું પડે પછી સાથે સાથે સાહિત્યનો આની અંદર એવો કોઈ પર્ટિક્યુલરલી એવો ઉલ્લેખ નથી કર્યો પરંતુ મિત્રો ખાસ કરીને જે લેખકના જે પરિચય છે આપણે 6 થી લઈને 12 સુધી અને એમાં 10 11 અને 12 માંથી આ લોકો હર હંમેશ પ્રશ્ન ઉપાડતા હોય છે
તો મિત્રો એના કવિ પરિચયના નામ બરાબર એનો હમણાં જે એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે જન્મસ્થળ બરાબર એનું પૂરું નામ અને ખાસ કરીને એની જે મેઇન કૃતિ છે અને ખાસ કરીને તકલુસ છે બરાબર તો આવા જે પણ છે એ તમારે ખાસ કરવા પડે પછી જોઈએ છે કે ગુજરાત અને ભારત બરાબર મિત્રો ખાસ કરીને આ આ સબ્જેક્ટ એવો છે કે એમાં કોઈ પર્ટીક્યુલર નક્કી નથી હોતું બરાબર કે ભાઈ ગુજરાત અને ભારતની અંદર પરંતુ મિત્રો હું તમને એટલું યાદ રાખું કે ખાસ કરીને ગુજરાત ગવર્નમેન્ટની પરીક્ષા છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત પૂછાઈ શકે પરંતુ સાથે સાથે ભારત પણ ન કરવું એવું નથી કહેતો કરવું પડે ખાસ કરીને ભારતના જે રાજ્યો છે રાજધાની છે રાજ્યપાલો છે બરાબર મુખ્ય નદીઓ છે અભયારણ્ય છે નેશનલ પાર્ક છે બરાબર તો આવા જે પણ છે એ ક્યાંક ને ક્યાંક તમારે કરવા પડે બરાબર કે જેના કારણે અત્યારે ખાસ કરીને એક બે માર્કમાં જો આપણને પૂછાઈ જાય તો આપણે આ વસ્તુ આપણે જે માર્ક છે અપાવી જાય પછી આપણે જોઈશું તો ઇંગ્લિશ ઇંગ્લિશ વિશે ઘણા બધાના એમ કે માઇનસ પોઈન્ટ હોય છે પરંતુ ઇંગ્લિશની અંદર અગાઉની જે પરીક્ષા લેવાઈ હતી તો એનામાંથી કઈ રીતે પૂછાઈ શકેલું છે તો એના પણ મહત્વના મુદ્દા જે 10 માર્કમાં છે એ તમારે કરવા પડે બરાબર મિત્રો તો આશા રાખું છું કે આજનો જે કંઈ પણ મહત્વનો પોઈન્ટ છે બરાબર હજી પણ તમને જો કાંઈ ન સમજાતું હોય તો મને તમે મેસેજ કરજો બરાબર મારાથી શક્ય એટલી મદદ કરવાની કોશિશ કરીશ પરંતુ મિત્રો મારા છેલ્લા શબ્દ એ જ હશે કે મહેનત વગર આ દુનિયાની અંદર કોઈ પણ મહેનત વગરનો કોઈ પણ શોર્ટકટ રસ્તો હોતો નથી બરાબર મહેનત કરવી પડશે તકલીફ ફૂલ પડશે બરાબર ઘણા બધા કારણો હશે પરંતુ એક જ હું તમને કહીશ કે જો તમે મહેનત તમારી કરેલી હશે બરાબર પછી ગમે તે વિષયની અંદર હોય તો તમે તમારું નામ મેરિટની અંદર જોઈ શકશો બરાબર બીજી એ વસ્તુ મિત્રો કે વીએમસી ની પરીક્ષા જેમ પૂરી થાય તો તૈયારી મૂકી દેવાની નથી પાછળ સ્ટેપ બાય સ્ટેપ ઘણી બધી એક્ઝામ આવી રહી છે એ હું અત્યારે તમને ડિક્લેર નહીં કરી શકું પરંતુ જેમ જેમ એનો આવનારો સમય હશે એમ હું તમને ડિક્લેર કરી દઈશ પરંતુ ખાસ કરીને ગાંધીનગરની બાકી છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછીની જે 116 જગ્યા છે એ પણ બાકી છે જામનગરની બાકી છે સુરતની બાકી છે મિત્રો બરાબર અમદાવાદની પણ બાકી છે તો આ જે કંઈ પણ પરીક્ષા બાકી છે તો એની અંદર તમારું 100% આપવાની તમે કોશિશ કરો હું એવું નથી કહેતો કે ભાઈ દાખલા તરીકે હજી તમે તૈયારી નથી કરી નથી કરી તો મિત્રો અત્યારથી કરો બરાબર હજી ઘણી બધી એક્ઝામ બાકી છે ક્યાંક એવું ન બની રહે કે મિત્રો તમે ખાસ કરીને તમારા મિત્રો આવી જાય ને તમે રહી જાઓ બરાબર અને ખાસ મિત્રો ફરીથી ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે ભાઈ તમારી પરિસ્થિતિ શું છે શું નહીં બરાબર એ કોઈ નક્કી નથી કરતું પરંતુ જો તમે ક્યાંક મહેનત કરેલી હશે સાચા રસ્તે મહેનત કરેલી હશે તો કાલ સવારે તમારું જે કંઈ પણ મેરિટ લિસ્ટ જાહેર થાય એમાં તમારું નામ હોઈ શકે છે બરાબર તો આવનારા સમયની અંદર મિત્રો ફરીથી જે કંઈ પણ એક્ઝામ આવશે તો એના માટે આપણે નવા જ પોઈન્ટ સાથે ફરીથી મળશું મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત ગુજરાતના તમામ મિત્રો બરાબર તમામ મિત્રો અને ખાસ કરીને બહેનો બરાબર કે જે આવનારા સમયની અંદર પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ તે તમામને મારા તરફથી બેસ્ટ ઓફ લક છેલ્લા એન્ડ સુધી મિત્રો લડી લેજો બરાબર છેલ્લી સેકન્ડ સુધી લડી લેજો તમને બધું આવડે જ છે અને તમે જે વાંચેલું છે એ જ પૂછાય એવી મુરલીધર મહારાજને પ્રાર્થના અને તમામ ગુજરાતના તમામે તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક મિત્રો ફરીથી મળીશું મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત.